નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદભાવના સ્કૂલ હળવદની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરીશું ધોરણ 10 વિષય ગણિતની પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી, બરાબર. હવે એની અંદર છેલ્લા બે દાખલા બાકી હતા, આગળ બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે, બરાબર. તો શું કહેવા માંગે રકમ એ ખાસ સમજો, છેલ્લા બે દાખલાની, બરાબર. રકમ સમજવાની, સમાંતર શ્રેણી મેળવવાની થશે, આપેલી નથી. દાખલા બે સહેલા જ છે, ખાલી એ નું સૂત્ર મૂકીને દાખલો ગણવાનો. રેડી? તો પહેલા તો આપણે એ જોઈએ કે આની રકમ શું કહેવા માંગે, રકમ ઉપરથી સમાંતર શ્રેણી કેવી રીતે મળશે. તો એના માટે સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 19, રકમ માં લખેલું એક સુબાર આવે. જો સુબાર આવે, કોઈ કંપનીનું નામ નથી, ધ્યાન રાખજો, વ્યક્તિનું નામ હે, એનસીઆરટીમાં નામ આવા જ આપેલા હશે. એટલે કે સુબાર આવે 1995માં, જો સાલ આપેલી, આના એ આપણે કાંઈ લેવા દેવા નથી, કે સુબાર આવે 1995માં રૂપિયા 5000ના વાર્ષિક વેતનથી, જો કેટલા રૂપિયાના, 5000 રૂપિયાનું વાર્ષિક, વાર્ષિક એટલે આખા વર્ષનું વેતન, એનો મતલબ વેતન એટલે કે પગાર, એટલે કે 5000 રૂપિયાના વાર્ષિક વેતનથી કામ શરૂ કરે છે અને તેમને દર વર્ષે માસિક 200 રૂપિયાની વેતન વૃદ્ધિ મળે. જો વૃદ્ધિ એટલે વધારો, બરાબર. એટલે કે પહેલા વર્ષે ધારો કે એને 5000 રૂપિયા પગાર હોય, વેતન એટલે પગાર, તો બીજા વર્ષે એનો પગાર કેટલો થશે, તો કે 200 રૂપિયા વધશે. કેટલો થશે, તો કે 5200. ત્રીજા વર્ષે તો કે 5400, 5600, 5800, 6000, એવી રીતે ક્રમશઃ એના દર વર્ષે પગારમાં 200 રૂપિયાનો શું મળે છે, વેતન વૃદ્ધિ. વૃદ્ધિ એટલે વધારો, એનો મતલબ કે એને પગારમાં દર વર્ષે 200 રૂપિયાનો વધારો મળે. તો પ્રશ્ન શું પૂછો, કયા વર્ષે, જો તેનું વેતન 7000 રૂપિયા થશે. જો એટલે કે કયા વર્ષે એનું વેતન 7000 રૂપિયા થાય, 5000 રૂપિયાથી પગાર ચાલુ થાય, નોકરી ચાલુ કરે છે, 200 રૂપિયા દર વર્ષે પગારમાં વધારો મળે છે, તો કયા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા થાય, આ કિંમત આપણે શોધવાની. તો પહેલા તો રકમ ઉપરથી આપણે સમાંતર શ્રેણી લખીએ, ધ્યાન રાખજો. સમાંતર શ્રેણી મળે પછી કયા વર્ષે, એટલે એનની કિંમત આપણને માહિતી છે આપણી પાસે, કયા વર્ષે મતલબ પદનો ક્રમ, એટલે એનની કિંમત તમારે શું કરવાની, શોધવાની. રેડી? પહેલા શ્રેણી લખીએ, ધ્યાન આપજો અહીંયા, બરાબર. તો ચલો પહેલા વર્ષે કેટલો પગાર, તો કે 5000 રૂપિયા. 200 રૂપિયાની વેતન વૃદ્ધિ એટલે બીજા વર્ષે 5200 થાય, આગળના વર્ષે 5400 થાય, એના આગળના વર્ષે 5600 થાય, અને આમ લઈને ડેશ 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 લઈને છેલ્લે ક્યાં જઈને અટકી જવાનું, તો કે 7000 રૂપિયા પગાર ક્યારે થશે, કયા વર્ષે. એટલે આ તમને એ એન આપેલા છે, શ્રેણીનું છેલ્લું પદ, અંતિમ પદ. રેડી? આને પ્રથમ પદ એ કહેવાય, 200 રૂપિયાનો વધારો મળે એને સામાન્ય તફાવત કહેવાય, અને એનની કિંમત આપણે શોધવાની કે 7000 કેટલામું પદ છે, એમ ખબર પડે. શું કીધું, કયા વર્ષે, જો કયા વર્ષે વેતન 7000 થાય, એટલે અહીંયા આપણે એનની કિંમત મેળવવાની થશે. ચલો તો એનનું સૂત્ર મૂકતા પહેલા એન ઇન ડીની કિંમત જોઈશે. ચલો એ એટલે 5000, ડી એટલે સામાન્ય તફાવત. ચલો સામાન્ય તફાવત કેવી રીતે મળે, તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દેવાનું, એ ટુ માઇનસ એ વન. રેડી? ચલો તો ડી બરાબર એ ટુ એટલે કે 5000 ને 200, એ વન એટલે 5000, બાદબાકી કરશો એટલે સામાન્ય તફાવત મળશે તમને 200. રેડી? ચલો આને શું કહેવાય, છેલ્લા પદને, એ એન બરાબર 7000, અને જે કિંમત તમારે શોધવાની, કોની કિંમત શોધવાની મિત્રો, એનની. ચલો શ્રેણી એ એનનું સૂત્ર મૂકીને દાખલો ગણીએ એટલે જવાબ મળી જાય. માટે શ્રેણીનું એનમું પદ એ એન બરાબર, એનમાં પદનું સૂત્ર, તો કે એ પ્લસ એન માઇનસ વન કૌંસની બાર ડી. રેડી? ચલો એ એન કેટલા, તો કે 7000. આગળ એની કિંમત કેટલી, તો કે 5000. વચ્ચે વધતાના વધતા એનની કિંમત આપણે શોધવાની છે, અને ડીની કિંમત કેટલી, તો કે 200. હવે શું કરશું, તો કે આ 5000 પ્લસ છે, સામે વયા જાય તો કેવા થાય, તો કે માઇનસ થાય, બરાબર. તો અહીંયા 7000 તો હતા જ, 5000 પ્લસ સામે થાય તો કેવા થાય, તો કે માઇનસ, બરાબર. અહીં વધશે તો શું, તો કે એન માઇનસ 1 × 200, આટલા વધશે. હવે જો 5000 પ્લસ સામે જાય તો માઇનસ થયા, બરાબર. હવે 7000 માંથી 5000 બાદ કરો ને એટલે કેટલા વધે, તો કે 2000 વધે,
બરાબર શું આવશે? તો કે એન માઇનસ વન ના એન માઇનસ વન અને બસો ના બસો. હવે ખાસ યાદ રાખવાનું, તમારે કિંમત કોની શોધવાની? તો કે એન ની. તો એના માટે બસો ગુણાકારમાં નીચે ક્યાં વયા જાય? ભાગાકારમાં. તો અહીંયા 2000 ના છેદમાં જશે 200, રેડે શું વધશે? તો કે એન માઇનસ એક. ચલો આ 200 શું થઈ જાય? ઉડી જાય. છેદ ઉડાડો, 10 2 20, તો અહીંયા કેટલા વધ્યા? 10. હવે એનની કિંમત જોતી હોય તો આ માઇનસ એક, સામે જાય તો પ્લસ. ચલો તો 10માં 1 પ્લસ કરો એટલે એનનો જવાબ તમને મળી જાય. અને આ દાખલામાં આપણા માટે એન બરાબર 10 વત્તા 1 એટલે કેટલા થશે? 11. એનો મતલબ દાખલામાં જે એનની કિંમત આપણી પાસે શોધવાની કીધી એ એનનો જવાબ આવશે 11. એનો મતલબ કે આ જે સુબાર આવે 1995માં 5000 રૂપિયાના વેતનથી કામ કરવાનું શરૂ કર્યું, એનો 11મા વર્ષે પગાર કેટલો થશે? 7000 રૂપિયા થશે. હવે સાલ તમારે નક્કી કરવી તો 1995માં 11 ઉમેરશો એટલે વર્ષ આવશે આપણું 2005. સરવાળો કરો તો 2006 આવે, ધ્યાન રાખજો, પણ ગણતરી કરશો તો 2005 જ આવશે. એને એટલે અહીંયા આપણે એવું સાલ પૂછી નથી આપણને, ખાલી એનો ક્રમ જ પૂછો કયા વર્ષે. તો કયા વર્ષે? તો કે 11મા વર્ષે તેમનું વેતન કેટલું થશે? 7000. અને સાલ લખવી એટલે લખી દેવાની કે સાલ થશે એની 2005માં, એટલે કે 11મા વર્ષે સુબારાવનું વેતન કેટલું થશે? 7000 રૂપિયા થાય. ચલો હવે આગળ આ બધું ધ્યાન આપજો. બીજો દાખલો, એની રકમમાં પણ આના જેવો જ દાખલો છે. શું કીધું? તો કે રામકલી, રામકલી એ વ્યક્તિનું નામ છે, કે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા 5, જો રામકલી વર્ષના પહેલા અઠવાડિયે 5 રૂપિયાની શું કરે છે? બચત કરે છે. હવે અને પછી અઠવાડિક બચતમાં 1.75 રૂપિયાનો વધારો કરે છે. જો અહીંયા પણ એના જેવી જ શ્રેણી થઈ, આગળના દાખલામાં 5000થી શરૂ થતું હતું 200 રૂપિયાની વેતન વૃદ્ધિ હતી, અહીંયા 5 રૂપિયા અઠવાડિયે બચાવે છે અને વધારો કેટલો કરે? તો કે 1.75. એટલે ક્રમશઃ 1.75નો દર અઠવાડિયે, પહેલા અઠવાડિયે 5 રૂપિયા બચાવ્યો એના આગળના અઠવાડિયે 5માં 1.75 ઉમેરવાનું, રેડી એટલે 6.75 થશે. પાછા ત્રીજા અઠવાડિયે એમાં પાછા 1.75 ઉમેરવાનું એટલે 8.50 થશે, રેડી. આ રીતે ક્રમશઃ એના દર અઠવાડિયે બચતમાં 1.75 રૂપિયાનો શું થાય છે? વધારો થાય છે. હવે આગળ વાંચો શું કીધું. જો એનમાં અઠવાડિયે, ધ્યાન સમજો, ક્રમ નથી આપ્યો કયા અઠવાડિયે, જો એનમાં અઠવાડિયે તેની બચત 20.75 રૂપિયા હોય, જો એટલે કયા અઠવાડિયાની કિંમત 20.75 રૂપિયા હોય, એનું મૂલ્ય તમારે શું કરવાનું મિત્રો? શોધવાનું. એટલે એનનું મૂલ્ય આપણે શોધવાનું. કોનું મૂલ્ય શોધવાનું? એનનું, રેડી. હવે કુલ છેલ્લે એનમાં અઠવાડિયે બચત કેટલી થઈ? 20.75. આને કહેવાય એન, આને કહેવાય એ, આને કહેવાય ડી. શ્રેણી હું લખી દઈએ, દાખલો ગણીએ. ચલો શ્રેણી લખીશું. તો શ્રેણીની અંદર મિત્રો શરૂઆત થશે આપણે શ્રેણીની, 5 રૂપિયાથી બચત કરે છે, 1.75નો વધારો, પહેલા અઠવાડિયે 5 રૂપિયાની બચત થાય, બીજા અઠવાડિયામાં 1.75 ઉમેરો એટલે 6.75 થાય આ બીજા અઠવાડિયાની બચત. પાછા ત્રીજા અઠવાડિયે બચત કેટલી થાય? તો કે આમાં 1.75 ઉમેરો એટલે થશે 8.50, બરાબર. એના આગળ હજી તમે 1.75 ઉમેરતા જશો તો છેલ્લે એનમાં અઠવાડિયાની બચત કેટલી થાય છે મિત્રો? 20.75 રૂપિયા, એટલે આ છેલ્લા અઠવાડિયાની બચત થઈ. હવે આને એન કહેવાય, આને એ કહેવાય, તફાવતને ડી કહેવાય. આની જેમ જ દાખલો ગણવાનો. ચલો તો એ બરાબર 5 થશે, ડી બરાબર સામાન્ય તફાવત, બીજા પદમાં પહેલું પદ શું કરી દેવાનું? બાદ. 6.75માંથી 5 બાદ કરો, જવાબ મળશે આપણને 1.75, બરાબર. પછી એ એન, એ એન એટલે આ પદ કેટલું? 20.75. અને કિંમત કોની શોધવાની મિત્રો? આપણે અહીંયા એનની. જો એનનું મૂલ્ય શું કરવાનું? શોધવાનું. ચલો એનવા પદનું સૂત્ર લખ્યા દાખલામાં પણ, એટલે કિંમત મળી જશે આપણને, કે સમાંતર શ્રેણીનું એનનું પદ. ચલો એનવા પદનું સૂત્ર, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ એક કૌંસની બહાર ડી. કિંમત મૂકીને સાદરૂપ આપીએ તો એ એન એટલે 20.75 એનમું પદ, અથવા તો એનમાં અઠવાડિયે બચત, એ એટલે 5 પ્રથમ અઠવાડિયે બચત, એન માઇનસ એક એમ નામ, ડી એટલે સામાન્ય તફાવત 1.75. ચલો અહીંયા પણ શું કરશું? તો આપણે અહીંયા પણ 5 પ્લસ છે, સામે જાય તો માઇનસ કરી દઈએ. ચલો 20.75 એમ નામ રહેશે, 5 પ્લસ સામે જાય તો માઇનસ થાય,
કેટલા વધે? તો કે એન માઇનસ વન અને 1.75 વધે. હવાની બાદબાકી કરશો, ચલો 20માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 15. અહીંયા થશે 15.75 બરાબર. શું આવશે? તો કે એન માઇનસ વન અને 1.75. રેડી? ચલો કોનો જવાબ જોઈએ આપણે? એન નો. આ પદ ગુણાકારમાં નીચે ક્યાં વહી જાય? તો કે ભાગાકારમાં. માટે કોણ વધશે અહીંયા? એન માઇનસ વન બરાબર. હતા કેટલા? 15.75 બરાબર. અને છેદમાં કેટલા જશે મિત્રો? આ કિંમત છેદમાં જાય ને અહીંયા, કેમ કે આની કિંમત શોધવી, આ ગુણાકારમાં હોય પદ બરાબર ની સામે જ, એટલે ભાગાકારમાં વહી જાય. તો અહીંયા આવશે 1.75. હવે આ બેના છેદ ઉડાડશો એટલે બે બે જો પોઈન્ટ તો સીધા નીકળી જાય. 175 ગુણ્યા 9 કરો ને એટલે 1575 થાય બરાબર. કેટલા કરવાના? 9. હવે એન માઇનસ 1 આ બાજુ આવે તો પ્લસ થાય ને, આ માઇનસ 1 છે બરાબર, આ બાજુ આવે તો પ્લસ. તો કે અહીંયા 9 તો હતા જ, 1 પ્લસ કરો, 9માં 1 ઉમેરો તો એનનો જવાબ કેટલો આવશે? 10. એટલે અહીંયા આપણે આ દાખલા માટે એનનું મૂલ્ય કેટલું થશે? 10. ફરી વખત સમજાવું, ધ્યાન આપજો શું કહેવા માંગે. રકમ પહેલાં સમાંતર શ્રેણી લગતા આવડવી જોઈએ. રકમ પરથી 5 રૂપિયાથી શરૂઆત થાય, 1.75નો વધારો થાય, છેલ્લે અટકે ક્યાં? 20.75. 20.75 આપણા એન બનશે. પ્રથમ પદ 5, સામાન્ય તફાવત 1.75. સાદુરૂપ આપશો એટલે આ ગુણાકારમાં નીચે ભાગાકારમાં હોય જાય. પહેલાં 5ને સામેથી બાદ કરી દેવાના અને ભાગાકારમાં લઈ જવાના. હવે એને ભાગાકાર કરશો એટલે અહીંયા 9 મળશે તમને, અને માઇનસ 1 આ બાજુ હતો પ્લસ 1 થાય, 9માં 1 ઉમેરો એટલે 10. એનો મતલબ એવો થયો કે રામકલી જે એનમાં અઠવાડિયે, અહીંયા એન દેખાય 10 મૂકી દો એટલે 10માં અઠવાડિયે તેની બચત કેટલા રૂપિયા થશે? 20.75 રૂપિયા થશે. ખ્યાલ આવશે? કયા અઠવાડિયે? 10માં અઠવાડિયે. જો એનું મૂલ્ય શોધવાનું તો એનો જવાબ 10 મળ્યો. એનો મતલબ કે પહેલા અઠવાડિયે 5 રૂપિયા બચાવ્યા, દર અઠવાડિયે 1.75 રૂપિયાનો વધારો કરે છે એની બચતમાં. તો હવે એનો 10માં અઠવાડિયે એની પાસે કેટલી બચત થશે? 20.75 રૂપિયા. ચલો આવડે આટલું. અહીંયા આપણે આ સ્વાધ્યાય એટલે કે 5.2 શું કરીએ છીએ? પૂરું.